वडोदरा શહેરના એસએસસી હોસ્પિટલની મુલાકાત લેવા આજ રોજ પ્રભારી સચિવ ડોક્ટર વિનોદ રાવ પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે આગામી સમયમાં કોવિડ-19ને લઈને જે રીતે કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના લીધે એસએસસી હોસ્પિટલની જે 6 માળની બિલ્ડિંગ છે તેને કોવિડ-19 સેન્ટર ઘોષિત કરવામાં આવશે તેવો નિર્ણય જ્યારે લેવામાં આવનારો છે ત્યારે એની પહેલા ડોક્ટર વિનોદ રાવ આ એસએસસી હોસ્પિટલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને જરૂરી જેટલા પણ પાયાઓ છે તે તમામની ચકાસણી કરી હતી. વડોદરા જિલ્લાના સ્પેશિયલ પ્રભારી સચિવ ડોક્ટર વિનોદ રાવ આજ રોજ એસએસસી હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે હાલમાં એસએસસી હોસ્પિટલમાં 80 જેટલા કોવિડ-19ના દર્દીઓ પોતાનો ઇલાજ કરાવી રહ્યા છે, એટલે કે 80 જેટલા એક્ટિવ કેસો એસએસસી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે રીતે કોવિડ-19ના દર્દીઓનો વધારો દિવસે ને દિવસે થતો રહ્યો છે તે માટે વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજરોજ પ્રભારી સચિવ એસએસસી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. આવનારા દિવસોમાં એસએસસી હોસ્પિટલની જે 6 માળની ઇમરજન્સી વોર્ડની બિલ્ડિંગ છે તે પૂરી કોવિડ-19 સેન્ટર જાહેર કરવામાં આવનાર છે તેવા પર વિચારણા ચાલી રહ્યા છે અને આ વિચારણા નિર્ણયમાં બદલાય તે પહેલાં પ્રભારી સચિવ એસએસસી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને જરૂરી જેટલા પણ વ્યવસ્થાઓ છે જેટલી પણ વ્યવસ્થાઓ એક કોવિડ-19 સેન્ટર માટે જરૂરી હોય છે તે તમામની તેમણે ચકાસણી કરી અને પૂરી બિલ્ડિંગની તેમણે સમીક્ષા મુલાકાત લીધી હતી. અત્યારે લગભગ 80 જેટલા કોવિડ પેશન્ટ્સ દાખલ છે અને ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. આવતા સમયમાં વડોદરામાં સંભવિત પરિસ્થિતિના વર્સ્ટ કેસ સિનેરિયો ના થાય પણ એના માટેની તૈયારી તો રાખવી પડે, એને ધ્યાને રાખીને અથવા એના ભાગરૂપે આજે એસએસજીના મુલાકાતે આવ્યા. અહીંયા ઇમરજન્સી વોર્ડ છે, આ ફૂલ બિલ્ડિંગ 6 માળ જેટલા બિલ્ડિંગ છે, આ 6 માળ પૂરાપૂરા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ડેસિગ્નેટ કરી શકાય કે નહીં એ માટે ચર્ચા પરામર્શ કરી. અહીંના તમામ ડૉક્ટર મિત્રોએ ખૂબ હકારાત્મક ફીડબેક આપ્યા. મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, આ વિભાગના પ્રોફેસર્સ બધાને સાથે વાત કરી અને એવા નિષ્કર્ષ ઉપર અત્યારે આવ્યા છે કે આ સમગ્ર બિલ્ડિંગને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ડેસિગ્નેટ કરવાથી 500 બેડની વ્યવસ્થા, જેમાં 100 બેડ જેટલા આઈસીયુની વ્યવસ્થા પણ આવે, એ બધી જ અહીંયા ઉપલબ્ધ થશે. કેટલાક વાર્ડ બીજી જગ્યાએ શિફ્ટ ટેમ્પરરીલી કરીશું, કેટલાક ઓપીડી પેશન્ટ્સને ગોત્રી તરફ ડાયવર્ટ કરીશું, અથવા કરેલી બાગમાં ચેપી રોગ હોસ્પિટલ છે એને પણ અપગ્રેડ કરી રહ્યા છે ત્યાં શિફ્ટ કરશું, જેથી અહીંયા 500 બેડની સંપૂર્ણ મફતમાં સારામાં સારી ઉત્કૃષ્ટ સેવા વડોદરાના લોકોને મળી શકે એ માટેના આજે ચર્ચા પરામર્શ કરી છે. આગામી 1 જુલાઈથી 500 બેડની વ્યવસ્થા ચાલુ થાય એ માટેના અમે પ્રાથમિક રીતે પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાહેબ, લાગે છે કે કેસ વધી રહ્યા છે વડોદરા શહેરમાં પહેલા કરતા અત્યારે? જો આ વાયરસ હાઈલી ઇન્ફેક્શિયસ વાયરસ છે એટલે એના ટ્રાન્સમિશનના રેટ ખૂબ ઝડપથી લોકોને ટ્રાન્સમિટ થઈ શકે પ્રમાણેનું છે. એના મોર્ટેલિટી રેટ હાઈ નથી પણ ઇન્ફેક્શિયસ છે એટલે એને ધ્યાને રાખીને સારવાર માટેની વ્યવસ્થા આપણે વર્સ્ટ કેસ સિનેરિયોને ધ્યાને રાખીને કરવી પડે. એટલે આ 500 બેડની વ્યવસ્થામાં વધારો થવાથી લોકોને અત્યારે જે સેવા મળે છે એમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી લેબોરેટરી કન્ફર્મડ પોઝિટિવ નથી ત્યાં સુધી એ સસ્પેક્ટેડ રહેવાના છે. સર, પછી પોઝિટિવ આવે છે એનો રિપોર્ટ પછી એના, એટલે આ તો આ રિસ્ક તો થોડા ઘણા રહેતા હોય છે પણ છતાંય સંપૂર્ણ બિલ્ડિંગ ડેડિકેટેડ કોવિડ થવાથી હવે આ ક્રોસ ઇન્ફેક્શનના ભય નહીં રહે. સસ્પેક્ટેડ પણ અહીંયા જ આવે, કન્ફર્મડ પણ અહીંયા જ ટ્રીટમેન્ટ લેતા હોય ત્યારે આ જે આ પ્રકારના પરિસ્થિતિ છે એ નહીં રહે. સેકન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર પીડિયાટ્રિક વોર્ડ છે, પીડિયાટ્રિક વોર્ડ ગોત્રીમાં એક જ વોર્ડ છે, એક જ રસ્તો છે, એક જ સ્લીપ. એના માટે સર પીડિયાટ્રિક વોર્ડ અહીંથી શિફ્ટ થશે, ગોત્રી શિફ્ટ થશે અને બાળકોને ઉત્કૃષ્ટ સેવા ત્યાં પણ મળી શકે. એટલે કોઈને
રિસ્ક નહીં રહે, બાળકોને પણ ઇન્ફેક્શન માટેના સેજ પણ રિસ્ક નહીં રહે, એ માટેના પૂરતી કાળજી અમે લઈ રહ્યા છીએ.